તો હવે આગળ વાત કરીએ તો જામરાવલમાં આજે ખેડૂતોએ લોલીપોપ તરણ સ્પર્ધા કરી સરકારને જગાડવા એક પ્રયાસ હાથ ધરાયો હતો। રાવલમાં કિસાન કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। ખેતરમાં ભરાયેલા પાણીમાં તરણ સ્પર્ધા મહોત્સવ યોજાયો હતો। તંત્રની બેદરકારીથી રાવલ 8 વખત બેટમાં ફેરવાયું હોય સ્થાનિકોની હાલત કફોડી બની હતી। સાની ડેમના દરવાજા તોડી નાખવાના કારણે તકલીફ થઈ હોવાનો આક્ષેપ સ્થાનિકો લગાવી રહ્યા છે। વર્તુ ડેમના 20 દરવાજા એકસાથે 6 ફૂટ ખોલવાના કારણે તકલીફ થઈ હતી। રાવલમાં થયેલી તારાજી કુદરતી સર્જિત નથી, માનવ સર્જિત હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો। તંત્રની બેદરકારીના કારણે રાવલના લોકો તારાજીનો ભોગ બન્યા હોય આજે તરણ સ્પર્ધા મહોત્સવ યોજી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લોલીપોપ ગણાવ્યો હતો। તરણ સ્પર્ધા મહોત્સવના માધ્યમથી રાવલની સાથે સાથે દેવભૂમિ દ્વારકા માટે સ્પેશિયલ પેકેજની માંગ કરાઈ હતી। નિસહાય ખેડૂતોએ અનોખો વિરોધ કરી તંત્રની આંખ ઉગાડવા પ્રયત્ન કર્યો હતો। દ્વારકા જિલ્લામાં 335% વરસાદ પડ્યો છે। સતત 70 દિવસ પાણી ભરાઈ રહેવાના કારણે ખેડૂતોની હાલત કફોડી છે। સ્પેશિયલ પેકેજ આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। ખેતરમાં તમે ક્યારે તરણ સ્પર્ધા જોઈ છે? સ્વિમિંગ પુલમાં તરણ સ્પર્ધા હોય, તળાવમાં તરણ સ્પર્ધા હોય, ડેમમાં તરણ સ્પર્ધા હોય, દરિયામાં તરણ સ્પર્ધા હોય, પણ ખેતરમાં ક્યારેય નહીં જોઈ હોય। આજે રાવલના ખેડૂતોએ ખેતરમાં તરણ સ્પર્ધા યોજી અનોખો વિરોધ કરી રહ્યા છે। નોંધનીય બાબત એ છે કે રાવલ એક સિઝનમાં 8 વખત બેટમાં ફેરવાયું છે અને આ 8 વખત પ્રશાસનની ભૂલનો ભોગ રાવલના રહેવાસીઓ ખેડૂતો બન્યા છે। વર્તુ ડેમના 20 દરવાજા એકી હારે 6 ફૂટ ખોલવામાં આવ્યા। સાની ડેમના દરવાજા જ કાઢી લીધા અને સોરઠ નદી બે કાંઠે જતી હોય ત્યારે વર્તુમાં ભેગું કરેલું પાણી એકસાથે છોડવામાં આવ્યું, જેના કારણે આ તારાજી થઈ હતી। જ્યાં ખેડૂતોના ખેતર હતા ત્યાં નદીઓ થઈ ગઈ અને આ ખેતરરૂપી નદીમાં ખેડૂતોએ તરણ સ્પર્ધા યોજી મહોત્સવ યોજી ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો હતો। મુકેશ મોકરિયા, ZSTV દ્વારકા। દેવભૂમિ દ્વારકાની અંદર થયેલા અતિવર્ષણના કારણે અને ડેમના અતિશય એકસાથે પાણી ખોલવાના કારણે રાવલ શહેર સતત 8 વખત પાણીની અંદર ફેરવાનું છે, બેટની અંદર ફેરવાનું છે અને અતિશય હાલાકીનો સામનો રાવલની પ્રજા કરી રહી છે। અહીંયા નવા બનાવેલા રોડ પણ અતિશય વરસાદ અને પાણીના લીધે ધોવાઈ ગયા છે, ત્યારે ખેતરોની તો શું વાત જ કરવી। અહીંયા ખેતરોની અંદર ખેતીની વાત તો વિચારવા જેવી જ નથી, પણ ખેતરોની અંદર જે પાણી છે, પાણી ક્યારે નીકળશે અને ક્યારે સુકાશે તે અત્યારે ખેડૂતો માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે। આ સમયે રાવલનો એક એક ખેડૂત સરકાર તરફ ચાતક નજરે રાહ જોઈને બેઠો છે કે સરકાર ક્યારે જાગશે, ક્યારે રાવલની અંદર સરકારના પ્રતિનિધિઓ આવશે, ક્યારે અહીંયા સર્વે થશે અને ક્યારે રાવલની પ્રજાને જે યોગ્ય વળતર મળવું જોઈએ મળશે એની રાહ જોઈ અને રાવલનો એક એક વ્યક્તિ તલસી રહ્યો છે। અત્યારે રાવલની પરિસ્થિતિ એવી છે કે 8 વખત પૂર આવેલું છે, ખેડૂતોએ 2-2 વખત વાવણી કરેલી છે અને સરકાર ખરેખર આમાં યોગ્ય પગલાં લઈ અને ખેડૂતોને કંઈક સહાય કરી તો જ આ ખેડૂતો શિયાળુ મોસમ પણ લઈ શકશે અને ખરેખર સરકાર સહાય કરશે તો જ આ લોકો પાછા વાવેતર કરી શકશે બધા ખેડૂતો। એટલે સરકારે આના ઉપર વધારે ધ્યાન દઈ અને ખરેખર કંઈક યોગ્ય પગલાં લઈ અને લોકોને અને ખેડૂતોને વળતર આપવું જોઈએ।